સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો. તો આજના વિડીયોમાં આપણે એડિટિંગ કરવાના છીએ જે ન્યૂ સોંગ આવેલું છે અને જેના સિંગર છે નરેશ ઠાકુર. તો બહુ સરસ સોંગ છે, વિડીયો તમે ના જોયો તો જોઈ લેજો, અને સોંગ પણ બહુ સરસ છે અને જેનું ટાઇટલ છે કે બહુ ગમે છે તું. તો આજે એનું આપણે પોસ્ટર બનાવવાના છીએ. તો વિડીયોને પૂરું જોજો અને લાસ્ટ સુધી જોતા રહેજો. અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર સિલેક્ટ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે. અને તમારે કેપકટ એડિટિંગ શીખવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો હું તમને કેપકટ એડિટિંગનો વિડીયો પણ મૂકી દઈશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો એના માટે તમારે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવાનું છે. તો આપણે અહીંયા કને બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલું છે આ ગોવા બીચવાળું. તો આ રીતે બેકગ્રાઉન્ડ છે, તો એને આપણે ઝૂમ કરી દઈશું. આ રીતે ફૂલ સાઇઝમાં કરી દેવાનું છે બેકગ્રાઉન્ડને. બેકગ્રાઉન્ડને આ રીતે ફૂલ સાઇઝમાં કર્યા બાદ હવે અહીંયાથી આપણે જે પીએનજી ફોટો કરેલો હોય તમે તે લેવાના છે. તો આપણે અહીંયા કને મેં એક પીએનજી ફોટો આ કર્યો છે, તમે જોઈ શકો છો. તો કંઈક એની બુટ્ટી ગાયબ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો વાંધો નહીં, એની બુટ્ટી ગાયબ થઈ ગઈ હોય તો આપણે અહીંયાથી આપણે જે એની આ અહીંયા કને ક્લિક કરી અને ઉલટો કરી દેવાનો છે. ઉલટો કર્યા બાદ હવે એને અહીંયાથી આ રીતે સેટ કરવાનો છે, કંઈક આ રીતે સેટ કરી દેવાનો છે, તમે જોઈ શકો છો. આ રીતે સેટ કર્યા બાદ હવે અહીંયાથી આપણે જો એને ના રાખવું હોય તો પણ તમે હટાવી શકો છો. તો એક દ્રમાર રાખવું હોય તો એક પણ રાખી શકો છો. રાખી આ છે તે એક રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. તો આ રીતે અહીંયા કને આને સેટ કરી આપણે સરખી રીતે સેટ કરી દઈશું. અને આ રીતે સેટ કર્યા બાદ હવે જે આ ફોટો છે તેને અહીંયાથી હટાવી દઈશું. અને આ ફોટો છે તેને અહીંયાથી ઝૂમ કરી અને થોડો મોટો કરી દઈશું. મોટો કર્યા બાદ હવે અહીંયાથી આપણે આ રીતે એને સેટઅપ કરી દેવાનું છે સરખી રીતે. તો તમારે પણ અહીંયાથી સરખી રીતે સેટઅપ કરી દેવાનું છે. તો અહીંયા કને આપણે જે છે તે બહુ મોટું છે, તો અહીંયાથી ક્રોપ કરી દીધું છે. ક્રોપ કર્યા બાદ હવે અહીંયાથી આપણે એને સરખી રીતે સેટ કરવું હોય તો પણ કરી શકશું. તો આપણે પહેલાં તો એને નાનું કરી દઈશું. તો એનું કારણ એ કે વડું બહારું ના રહે, તો નાનું કરી દઈશું. નાનું કર્યા બાદ હવે અહીંયા કને આ રીતે એને સેટઅપ કરી દઈશું. સેટ કર્યા બાદ હવે અહીંયાથી એનું જે ટાઇટલ છે તે લઈ લઈશું આપણે. તો ટાઇટલ કંઈક આ છે, તમે જોઈ શકો છો. બહુ ગમે છે તું, તો ટાઇટલને કંઈક આવડું મોટું રાખવાનું છે આપણે. તો આ રીતે કર્યા બાદ હવે તમારે અહીંયાથી જે બ્લરવાળું ઓપ્શન છે તે લઈ લેવાનું છે. તો બ્લર આપણે અહીંયાથી લઈ લઈશું એક, આ રીતે બ્લરિંગ. એને આ રીતે ઝૂમ કરી દેવાનું છે. ઝૂમ કર્યા બાદ તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરીને અહીંયાથી સેન્ટુ બેક ઉપર ક્લિક કરજો. એટલે કંઈક આ રીતે જે છે સેન્ટુ બેક થઈ જશે. આટલું કર્યા બાદ હવે તમારે અહીંયા કને જે તમારું ટાઇટલ હોય તે લગાવવાનું છે. તો આપણે અહીંયા કને એક ટાઇટલ છે આપણું, ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા શીખો. તો કંઈક એવું ટાઇટલ છે, તો એને આ રીતે અહીંયા કને સેટ કરી દઈશું. સેજ નાનું કરી દઈશું. સેજ નાનું કર્યા બાદ હવે આવી રીતે એને સેટ કરી દઈશું. સેટ કર્યા બાદ હવે આને પણ આ રીતે સેટ કરી દઈશું, તમે જોઈ શકો છો. આ રીતે સેટ કર્યા બાદ હવે અહીંયાથી આપણે જે 4K વગેરે તમે કરેલો હોય ડાઉનલોડ PNG, તો એ લઈ લેવાના છે. તો આપણે જોડે અહીંયા કને PNG છે, તમે જોઈ શકો છો. તો એને સેજ નાનું કરી અને આ રીતે ઉપરની સાઈડ સેટ કરી દઈશું આ રીતે. અને હવે તમારે અહીંયા કને બીજો કલર ચેન્જિંગ કરવું હોય તો તમે બેકગ્રાઉન્ડમાં કરી શકો છો, અને તમારે આ નવા કલર રાખવો હોય તો તમે પણ રાખી શકો છો. તો તમારે કલર ચેન્જ કરવો હોય તો અહીંયાથી એક કલર લઈ લેવાનો છે. કલર અહીંયા કાંથી લઈ અને અહીંયાથી આપણે જે ક્રોપવાળું ઓપ્શન છે તેમાં જવાનું છે. તો આ રીતે એને ક્રોપ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. આ રીતે ક્રોપ કર્યા બાદ હવે એને એના પર ક્લિક કરી અને એને તમારે આવી રીતે ઝૂમ કરી દેવાનું છે, તમે જોઈ શકો. કંઈક આ રીતે ઝૂમ કર્યા બાદ અહીંયાથી સેન્ટુ બેકનું ઓપ્શન હશે. આખું સેન્ટુ બેકની એક સેન્ટુ બેક કરવાનું છે આ રીતે, જે 1, 2, 3 ને 4 નંબરમાંથી હોય, તમે જોઈ શકો છો. તો આ રીતે અહીંયા કાંથી તમે સેન્ટુ બેક કરી અને આ રીતે સેટઅપ કરી શકો છો. તો આ રીતે એને મતલબ કરી અને કોપી કરી અને કોપી કર્યા બાદ હવે અહીંયા કને તમારે ચેક કરવું હોય ઉપર, તો હું તમને અહીંયા કને ચેક કરીને બતાવી દઉં કે ઉપર આપણે સેટ કરીશું તો કેવું લાગશે. તો પહેલાં તો હું અહીંયા કાંથી સેન્ટુ બેક કરી દઉં. આ રીતે સેન્ટુ બેક કર્યા બાદ હવે અહીંયા કને એક કલર નાખી દઈશું કોઈ બી. અહીંયા કને રેડ કલર છે, તો આપણે અહીંયા કને વ્હાઈટ કલર પણ નાખી દઈશું આ રીતે. તો વ્હાઈટ કલરમાં કંઈક સરસ નથી દેખાતું,
બહુ બગડી જાય છે. તો અહીંયા કને આપણે વાદળી કલર નાખીશું. આ રીતે વાદળી કલર તમે જોઈ શકો છો. તો વાદળી કલર કંઈક બહુ સરસ દેખાય છે, તમે જોઈ શકો છો. તો આને આપણે અહીંયાથી સેજ મોટું કરવું હોય તો તમે કરી શકો છો, અને નાનું રાખવું હોય તો પણ રાખી શકો છો. તો આ રીતે સેટ થઈ જશે, તમે જોઈ શકો છો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. આનો આનો વિડીયો જોવા માટે તો તમારે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો મળશો નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય.